નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કૌટિલ્ય વિદ્યાલયના ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં એક વખત ફરીથી આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર વન રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ ચેપ્ટર આપણે ભણીએ છીએ જેમાં આપણે પ્રસ્તાવના જોઈ ત્યારબાદ ઉત્તર ભારતના રાજ્યોની શરૂઆત કરેલી જેમાં પાછળના બેથી ત્રણ વંશ આપણે બાકી હતા તે આપણે જોઈએ લાસ્ટ લેક્ચરમાં આપણે સોલંકી શાસનકાળ વનરાજ ચાવડાની અભ્યાસ કરેલો આજે આપણે જોઈશું વાઘેલા વંશ વાઘેલા વંશની વાત કરીએ તો લાસ્ટમાં આપણે સોલંકી શાસનકાળ જે હતો એમાં આપણે એવું જોયેલું કે સોલંકી વંશની સત્તા નબળી પડી અને ત્યારબાદ ગુજરાત પર વાઘેલા વંશનું શાસન આવ્યું હવે કઈ રીતે આવ્યું તે આપણે જોઈએ વાઘેલા વંશની વાત કરીએ બે માર્ક્સની ટૂંક નોંધ બનશે આપણી જુઓ અહીં ટૂંક નોંધ લખો વાઘેલા વંશ બે માર્ક્સની ટૂંક નોંધ બની શકે બેથી ત્રણ માર્ક્સમાં ચલો વાત કરીએ સોલંકી શાસકોની સત્તા નબળી પડી સોલંકી શાસન એટલે કયું શાસન ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ એ બધા મૂળરાજ બીજો આપણે વાત કરેલી જુઓ યાદ કરો કે મૂળરાજ બીજો જે હતો તે જ્યારે આવેલો અને ત્યારે શાહબુદ્દીન ઘોરી સાથે યુદ્ધ થયેલું તેને બે રાજાએ મદદ પણ કરેલી તે આપણે જોયેલું ચાલો હવે જુઓ સોલંકી શાસકોની નબ સત્તા નબળી પડી એટલે ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું સ્થાપ શાસન આવ્યું હવે વાઘેલા જે છે એ કોણ હતા તો એ જે પ્રજા જે હતી એ જે જાતિ જે હતી તે સોલંકી જે આજે સોલંકી શાસનની આપણે વાત કરેલી તેમના વફાદાર સરદાર હતા મતલબ કે તેમનું જે મંત્રીમંડળ હોય છે સૈનિકો જે હોય છે તેવામાં જે સરદાર હોય છે તે તેના વફાદાર સરદાર હતા તેમની સેવાના બદલામાં કોની કે જે આ વાઘેલા જે છે તે લોકો જે સોલંકીઓની જે સેવા કરતા હતા તો સેવાની બદલામાં સોલંકી જે હતા તેમણે વ્યાધ્રપલ્લી આ વ્યાદ્રપલ્લી જે છે તે એક ગામનું નામ છે વ્યાદ્રપલ્લી કે જેને વાઘેલા પણ કહેવાય છે તે ગામ અરણોરાજને આપ્યું હતું હવે યાદ કરો અરણોરાજ કોણ હતો અરણોરાજ આપણે વાત કરેલી વંશમાં આવેલો હતો વંશમાં કે જેમની સાથે તેમની રાજકુમારીના લગ્ન થયા હતા બરાબર તો તે અરણોરાજને આપ્યું હતું આ ગામના જે ગામ જે છે વાઘેલા વ્યાદ્રપલ્લી તેના નામ ઉપરથી તેમના જે વંશજો હતા તે કયા નામથી ઓળખાણા વાઘેલા કહેવાયા જે મૂળ ચોલુક્ય જાતિના હતા મૂળ એટલે કઈ ચોલુક્ય એટલે કયું વંશ ચોહાણ વંશ જેમાં આપણે આગળ ભણી ચૂક્યા છીએ ચોહાણ વંશ સોલંકીની પહેલાં રાજસ્થાનમાં આપણે વાત કરેલી તેની એક શાખા સાંભર સરોવર શાકંભરી યાદ આવ્યું બસ એ જ ચલો વાઘેલા વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા તો વાઘેલા વંશમાં વીર ધવલ વિસળદેવ અર્જુનદેવ સારંગદેવ આવા દરેક શાસકો થઈ ગયેલા કે જેમણે ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું ગુજરાતમાં સારી રીતે શાસન કર્યું હતું વીર ધવલના શાસનકાળમાં આપણે જોયું ને વીર ધવલ જેનો રાજા હતો તેમના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ પણ મળ્યા હતા કહ્યું છે વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ પણ મળ્યા હતા હવે આ જે છે તે બે ભાઈઓ હતા કોણ કોણ વસ્તુપાળ અને તેજપાળ અને તે બંને કોણ હતા વીર ધવલ જે છે તેમના મંત્રીઓ હતા આ મંત્રીઓની કુનેહના કારણે કુનેહ એટલે સારા સંબંધો સારો ભાવ તેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણથી બચ્યું હતું એટલે કે જેનાથી મુસ્લિમ સત્તા જે છે તે ગુજરાત પર આક્રમણ કરી શકી ન હતી અથવા તો કર્યું હોય આક્રમણ તો પણ તેને ગુજરાતને આપણે તેનાથી બચાવી શક્યા હતા અને લાસ્ટમાં વાત કરીએ વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો કરણદેવ વાઘેલા કોણ હતો કરણદેવ વાઘેલા કે જેમને ક્યારનો સમય છે ઈસવીસન તેરસો ની આસપાસ હવે એક વસ્તુ વિચારો આપણો જે રાજપૂત યુગ જે હતો રાજપૂત યુગ તેનો સમયગાળો કયો હતો ઈસવીસન સાતસો થી ઈસવીસન બારસો અને અહીં કયા વર્ષની વાત થયેલી છે ઈસવીસન તેરસો ચાર હવે આપણે એવું ભણી ગયા આગળની થિયરીમાં કે ઈસવીસન અગિયારસો એકાણું અને ઈસવીસન અગિયારસો ને બાણું માં પેલો શાહબુદ્દીન ઘોરી આવેલો કે જેમની સાથે પૃથ્વીરાજ ચૌહાણનું યુદ્ધ થયેલું યાદ છે પૃથ્વીરાજ ત્રીજો કે જે ચૌહાણ સોમેશ્વર ચૌહાણનો પુત્ર અરુણોરાજનો પુત્ર સોમેશ્વર ચૌહાણ અને તેનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ તેમની સાથે આ સમયમાં શાહબુદ્દીન ઘોરીનું યુદ્ધ થયેલું અને ત્યાર પછી ભારતની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય થયો એવું આપણે ભણી ગયા પરંતુ અહીં કયા વર્ષની વાત છે ઈસવીસન તેરસો અહીં ઈસ્વીસન બારસો આવી જાય છે પછી બારસો એક થી તેર બારસો નવ્વાણું જે આ સો વર્ષનો સમયગાળો છે આ સો વર્ષ દરમિયાન ભારતમાં તો મુસ્લિમ સત્તા હતી જ ભારતની ગાદી પર તો મુસ્લિમ સત્તા આવી જ ગઈ હતી પરંતુ ગુજરાતમાં હજુ પણ આપણા રાજપૂત યુગનું શાસન હતું તો ગુજરાતમાં પણ સો વર્ષ પછી એટલે કે તેરસો ચારની ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હવે દિલ્હી સલ્તનત એટલે કહ્યું મુસ્લિમ સલ્તનત જેને દિલ્હી સલ્તનત તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે ચાલો આ શું થઈ ગયું તમારું વાઘેલા વંશ હવે વાત કરીએ પાલવંશની તો પાલવંશ જે છે તે આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ શાસન હતું હવે બંગાળ એટલે કયો ભાગ થશે જુઓ જુઓ એક વસ્તુ આ ભાગ જે છે આ ગુજરાત અને રાજસ્થાન વાળો ભાગ આ દક્ષિણ ભારત અને અહીં બંગાળ આવેલું છે આ ઉત્તર ભારત કહેવાય છે કે જેમાં આપણે ગઢવાલ બુંદેલખંડ એ બધા રાજ્યોનો અભ્યાસ કર્યો છે ઉપરના ભાગમાં અહીં જમ્મુ કાશ્મીર અહીં દિલ્હી અહીં દિલ્હી સલ્તનત તો છે જ મુસ્લિમ સલ્તનત હવે આ બંગાળ વાળો જે ભાગ છે જો આ જે છે આ આ ભાગ જે છે તે દક્ષિણ ભારત કહેવાશે દક્ષિણ ભારતના રાજ્યો આપણે એના પછી અભ્યાસ કરીશું હવે ઉત્તર ભારતનો જે આ ઉપરનો જે ભાગ છે તેમાં આટલા ભાગમાં આપણે વાત કરી ગઢવાલ રાજ્ય બુંદેલખંડની ગુજરાત રાજસ્થાનની વાત કરી સોલંકી અને ચૌહાણ વંશ હવે વાત કરવાની છે આ ભાગને બરાબર છે આ ભાગ એટલે તેમાં કોણ હતું પશ્ચિમ બંગાળ રાજ્ય હતું તો પશ્ચિમ બંગાળની અંદર જુઓ બંગાળમાં પાલ વંશનું શાસન હતું જેનો સ્થાપક હવે પાલવંશ કઈ રીતે કહેવાયો તે જોવાનું છે તો તેનો સ્થાપક અને તેના વંશજોના નામ પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી એમના જે રાજાઓ હતા અથવા તો તેમની જેને સ્થાપના કરી હતી તેમના નામની પાછળ કયો શબ્દ આવતો હતો પાલ આથી આ વંશને કયો નામ આપવામાં આવ્યું બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે જુઓ તેનો સ્થાપના કોણે કરી હતી ગોપાલ આવ્યું પાછળ પાલ ગોપાલ અને ક્યારે થયેલી છે ઈસવીસન સાતસો પચાસ થી સાતસો સિત્તેર ની આજુબાજુ તેમનું શાસન હતું અને પાલ વંશનું પતન થયું ત્યાર પછી કયા વંશની સ્થાપના થઈ સેન વંશની સ્થાપના થઈ ચાલો જુઓ

જેમણે દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી આપણ પણ બે માર્ક્સની ટૂંક નોંધ બનશે તમારી પાલ વંશનું પતન થયું પછી ઈસવીસન સન એક હજાર પંચાણુંમાં સેન વંશની સ્થાપના થઈ વિજયસેન પ્રથમ તેનો પુત્ર બલ્લાલસેન જેણે દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કરી હતી બરાબર છે ચાલો આગળ વધીએ હવે આપણો શરૂ થશે દિલ્હી સલ્તનત નીચે ગુજરાતમાં આવતા ગુજરાતમાં કયા કયા સુલતાનો થઈ ગયા તેના આપણે નામ આપવાના છે પછી આપણે દક્ષિણ ભારતના રાજ્યો તરફ આગળ વધીશું ચલો શું છે દિલ્હી સલ્તનત નીચે ગુજરાતમાં કયા કયા રાજાઓ થઈ ગયા તે આપણે જોવાનું છે હવે આપણે વાઘેલા વંશની જ્યારે વાત કરી ત્યારે વાઘેલા વંશમાં એવું જોયું કે તેનો છેલ્લો રાજા કયો હતો કર્ણદેવ વાઘેલા હવે તેની પાસેથી પણ જે ગુજરાત જીતી લીધું એટલે ગુજરાતમાં પણ દિલ્હીના સલ્તનતની સ્થાપના થઈ અને તેમાં શરૂઆતમાં શું કરવામાં આવતું હતું દિલ્હીના જે સુલતાન હતા આપણને ખ્યાલ છે દિલ્હીમાં તો બારસોમાં ઈસવીસન બારસોમાં જ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ એટલે દિલ્હીના જે નાઝીમ હતા જે હતા 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 તે શું કરતા કરતા એક વ્યક્તિની કે જે ગુજરાતનું શાસન સંભાળ ગુજરાતના કોઈ મુખ્ય સુલતાન ન હતા પરંતુ ફરીથી સો જુઓ એ વાત ત્યારે થયેલી ઈસવીસન તેરસો ચાર આજુબાજુ ફરીથી સો વર્ષનો સમયગાળો ગયો એટલે ચૌદસો આજુબાજુ જફરખાન મુજફર નામ ધારણ કરીને સુલતાન બન્યો જફરખાન નામનો માણસ હતો તેણે શું કર્યું કે પોતે જ સુલતાન છે અને પોતાનું નામ શું રાખી દીધું હું ખાન એવું રાખી અને તે સુલતાન બની ગયો તે વંશમાં ચૌદ સુલતાન થઈ ગયા કયા વંશમાં આ જફરખાન પછી જે વંશ આગળ વધ્યો તેમાં કેટલા ચૌદ સુલતાનો થઈ ગયા જેમાં કયા કયા હતા મુખ્ય અહમદ શાહ મહંમદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સોળસો એક થી સોળસો નવ્વાણું આ સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની સ્થાપના થઈ જેની શરૂઆત થઈ અને આ રીતે દિલ્હી સલ્તનત પૂર્ણ થયું અને મુઘલ શાસનકાળ શરૂ થયું મુઘલ શાસનકાળ એટલે કયું અકબર જહાંગીર શાહજહાં અકબર રાજાનું નામ સાંભળ્યું હશે તો તે દરેક સેમાં આવશે મુઘલ શાસન બરાબર છે તો આજના લેક્ચરમાં આટલું જ આના પછીનો લેક્ચર જે આવશે તેમાં આપણે દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું કે જેની અંદર કયા કયા રાજ્યો આવશે ચાલુક્ય રાષ્ટ્રકૃતો પલ્લવ ચોલ પાંડ અને ચેર આ દરેક રાજ્યનો આપણે અભ્યાસ કરીશું આના પછીના લેક્ચરમાં તો આજનું આપનું હોમવર્ક શું રહેશે ઉત્તર ભારતના રાજ્યોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ દરેક રાજ્યનો હવે જ્યાંથી તમારે બાકી છે વનરાજ ચાવડા સોલંકી શાસનકાળ જેમના તો મેં સ્ક્રીનશોટ લેવડાવી લીધેલા ચલો આજે વાઘેલા વંશનો સ્ક્રીનશોટ લઈ લો ચલો વાઘેલા વંશનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે ચલો નેક્સ્ટલવંશ નો લઈ લો અને સેનવંશ આવી જશે પાલવંશ અને અને બરાબર છે ગુજરાતમાં કયા કયા રાજાઓ હતા ચાલો થઈ ગયો ઓકે તો આના પછીની જે વાત જે છે તે આપણે આના પછીના લેક્ચરમાં કરીશું આ દરેક થિયરી જે છે તે તમારે પાકી નોટમાં લખવાની છે સામાજિક بجننى اوكى okay?